सात विषय गणित चैप्टर नंबर तीजु माहिती नू नियम में स्वाध्यतन पण बिन आप पहुँचे छे प्रश्न नंबर पांच एमां तमने लोगों ने कोष्टक आपेलू छे जेमां खिलाड़ीए चार रमत में मेळवेल अंक दर्शावेला छे। खिलाड़ी छे एबीसी बराबर, एने रमत पहली बीजी तीजी अने चौथी चार रमत रमेला छे अने एमां जे अंक एटले के रमत में गुण मेळवेला छे ए आपेला छे, स्कोर करेलो छे। तो प्रश्न आपेलो छे, पेलो एमां एवुं कीधुं छे कि दरेक रमत में ए वडे मेळवेल अंकनी सरासरी शोधो। तो पहेलामां जोईए ए वडे मेळवेल अंकनी सरासरी, ए वडे एडे ए छे एने चार रमत रमेली एक बे त्रण अने चार, एनी सरासरी तो के चारे चारनो शुं करवानो सरवाळो, तो के पांचमामां लखीए पेलुं रमत ए वडे मेळवेल अंकनी सरासरी बराबर केटली थाशे, तो के चौद वत्ता सोळ वत्ता दस वत्ता दस, चारे चारनो सरवाळो छेदमां टोटल जेटला वार एणे रमत रमेली छे एटली वार, तो केटली वार रमेली छे चार वार। चलो ऊपरनो सरवाळो करो, चौद वत्ता सोळ वत्ता दस वत्ता पाँच, चौद वत्ता सोळ करो एटले त्रीस, त्रीसमां दस उमेरो चालीस, चालीसमां दस उमेरो एटले पचासना छेदमां चार, पचासने चार वरे भागशो एटले जवाब आवशे बार पॉइंट पाँच। चलो बीजू शू कीधु छे, तो के दरेक रमत में सी वडे मेळवे सॉरी सी वडे करायेल रमत नो सरासरी अंक जाणवा माटे कुल संख्या ने त्रण वडे भागशो के चार वडे। हवे सरासरी छे, सरासरी एटले चारे चारनो सरवाळो, अहींया एक बे अने त्रण आ रमत ई लोको रम्या ज नथी, तो एनी सरासरी शोधवा माटे छेदमां केटला, तो के जेटली रमत रम्या होय एटली संख्या लखवानी। जेम के आपणे ए नू हमणां શોધ્યું તો ચાર રમત રમેલા હતા, એક બે ત્રણ અને ચાર, ચારે ચારમાં એ લોકો રમેલા હતા એટલા માટે આપણે છેદમાં ચાર વડે ભાગલા, પણ સી છે એમાં કેટલા વડે ભાગવા પડશે? ત્રણ વડે। શા માટે? તો કે એક રમત તો એ લોકો રમેલા જ નથી, એટલે આપણે બીજા પ્રશ્નના જવાબમાં લખશું કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે અમે ત્રણ વડેને ભાગશું, કારણ કે તેણે ટોટલ ત્રણ જ રમત રમેલી છે। એના પછી પ્રશ્ન નંબર ત્રણ, બી ચારેય રમતમાં રમ્યો છે તેની સરાસરી કેવી રીતે શોધશું? બી છે એ ચારે ચારમાં રમેલો છે, તો ચારે ચારનો સરવાળો છેદમાં ચાર, તો ચલો ત્રીજાનો જવાબ લખીએ, બીની સરાસરી બરાબર ઝીરો વત્તા આઠ વત્તા છ વત્તા ચાર છેદમાં ચાર, એટલે ઝીરો વત્તા આઠ વત્તા ચાર અઢારના છેદમાં ચાર, એટલે હજુ ભાગ ચાલે, નવ દુ અઢાર અને બે દુ ચાર, બે બે ઉડી જાય વધે શું, નવના છેદમાં બે, આ થયો આપણો જવાબ બીની સરાસરી। પછી શું પૂછ્યું છે? તો કે પ્રશ્ન નંબર ચાર એવો કીધો, કોનો દેખાવ સૌથી સારો છે, કોણે સૌથી વધારે રન કરેલા છે? તો કે ભાઈ આમાં બધામાં સારામાં સારો દેખાવ હોય ને તો એનો છે, બીજા બધાએ ઓછા કરેલા છે, એટલે આપણે કહી શકીએ કે એનો દેખાવ સૌથી સારો છે। હવે જોઈએ પ્રશ્ન નંબર છ, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહમાં એટલે સોમાંથી ગુણ પ્રાપ્ત કરેલા છે, તો ગુણ છે પંચ્યાસી છોતેર નેવું પંચ્યાસી ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી અને પંચોતેર છે, એના પરથી પ્રશ્ન આપેલા છે। પેલો પ્રશ્ન એવું કહે છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ, તો આમાં જો વિદ્યાર્થીએ એટલા ગુણ મેળવેલા છે, સૌથી વધુ ગુણ કયો છે? તો કે સૌથી મોટામાં મોટો તો નેવું ને એનાથી મોટો પંચાણું, સૌથી મોટો કયો છે? પંચાણું છે। હવે પૂછેલું છે સૌથી નાનો ગુણ એટલે કે સૌથી ઓછા ગુણ કેમાં મેળવેલા છે, તો પંચ્યાસી છોતેર નેવું અહીંયા છે ઓગણચાલીસ આવે છે, તો લખીએ આપણે પ્રશ્ન નંબર છનો પહેલાનો આન્સર, તો કે સૌથી વધુ કેટલા છે? હમણાં આપણે જોયું હતું નાઇન્ટી ફાઇવ અને સૌથી ઓછા થર્ટી નાઇન, પહેલાંનો આન્સર મળ્યો। બીજો શું પૂછ્યું છે? મેળવેલ ગુણનો વિસ્તાર શોધો। ચલો વિસ્તાર એટલે શું? તો કે સૌથી મોટામાંથી સૌથી નાનું બાદ કરવાનું, એટલે નાઇન્ટી ફાઇવમાંથી થર્ટી નાઇન શું કરવાનું? બાદ કરો, એટલે એનો જવાબ આપણને મળે ફિફ્ટી સિક્સ છપ્પન। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન,
समूह द्वारा मेळवेला गुणनी सरासरी शोधो। आखे आखा जे समूहे गुण मेळवेला छे ने एनी सरासरी एटले शुं? तो के बधा गुणोनो सरवाळो छेदमां जेटला गुण छे 1 2 3 4 5 6 7 8 9 અને 10 ભાગ્યા 10। તો લખીએ ત્રીજામાં समूह द्वारा मेळवेल गुणनी सरासरी बराबर नीचे लखू छु बराबर 85 प्लस 76 प्लस 90 प्लस 85 प्लस 39 प्लस 48 प्लस 56 प्लस 95 प्लस 81 प्लस 75 आखे आखाना छेदमां केटला आवशे? तो के जेटला अंक छे ई छेदमां आवशे 10। ऊपरनो सरवाळो करो जवाब आवशे तमने 730 एना ભાગ્યા 10। शून्य शून्य उड़ी जाए 73 ભાગ્યા 1 એટલે જવાબ આવે 73। એના પછી છે પ્રશ્ન નંબર 7 જેમાં વિદ્યાર્થીઓની સરાસરી હમણાં આપણે આ જોયેલું છે એવી રીતે તમારે બધાનો સરવાળો છેદમાં ટોટલ કેટલા છે 1 2 3 4 5 અને 6 ભાગ્યા 6 કરવાના છે। પ્રશ્ન નંબર 8 જુઓ, એમાં પણ કંઈક એવું જ છે, તમને દિવસ આપેલા છે અને એ દિવસમાં વરસાદ જેટલો પડેલો છે ને એ વરસાદની માહિતી આપેલી છે, એના ઉપરથી તમારે શોધવાનું છે। તો સૌથી પહેલાં વિસ્તાર શોધવાનું કીધું, વિસ્તાર એટલે સૌથી મોટામાં જ સૌથી નાનું બાદ કરો, આમાંથી બધાથી મોટું શું છે 20.5, બધીથી નાનું તો કે 0.0 છે, તો 20.5માંથી 0.0 બાદ કર તો એને એ જવાબ મળે। પછી તમને સરાસરી શોધવાની કીધી, સરાસરી એટલે શું? તો કે બધાનો સરવાળો કરો, પછી શું કરવાનું? તો કે 1 2 3 4 5 6 અને 7 ભાગ્યા 7 વડે ભાગી નાખો બરાબર। પછી પૂછ્યું છે કેટલા દિવસમાં વરસાદની સરાસરી કરતાં ઓછો વરસાદ પડ્યો, તમને પ્રશ્ન નંબર બીજાનો જે જવાબ મળે છે એનાથી જે નીચે જે વરસાદ પડેલો હોય જે જવાબ મળે થી નીચેનો આંકડા હોય એ ગણી લેવાના, એટલો વરસાદ કેવો પડેલો હશે? ઓછા દિવસોમાં પડેલો હશે બરાબર। આ તમારે સાતમો અને આઠમો પ્રશ્ન જાતે કરવાનો છે।